ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરીશ વસાવાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીઓ ધારણ કરતા નર્મદા અને ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે જેની ઘણા વખતે ચર્ચા થઈ રહી હતી તે મુજબ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમાં હરીશ વસાવાએ ભાજપનો ખેસ ધારણ કરતા નર્મદા ભાજપે કોંગ્રેસમાં મોટું ગાબડું પાડી દેતા કોંગ્રેસ છાવણીમાં મોટો હડકંપ મચી જવા પામ્યો છે પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં બીજા નંબરે વિજેતા થનાર હરીશ વસાવાને ભાજપામાં સામેલ કરી ભાજપે મોટો દાવ ખેલી લેતા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લેતા આગામી દિવસોમાં રાજકારણમાં નવો વણાંક આવ્યો તો નવાય નહીં અત્રે ઉલ્લેખનીય છે કે હરેશ વસાવા અગાઉ કોંગ્રેસ તરફથી નાંદોદ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા અને તેમાં હાર મળી હતી અને બીજા નંબરે લડ્યા હતા હવે હરેશ વસાવાને ભાજપમાં જોડવાનો શું મોટો પ્લાન છે તે હવે સમય જ બતાવશે આ પરિવર્તનના આગામી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં અસર પડશે એ હવે નક્કી છે